नमस्ते विद्यार्थी मित्रों, यूट्यूब ना माध्यम द्वारा सर्वोपरि स्कूल में आपको हार्दिक स्वागत है। धोरण 9 विषय सामाजिक विज्ञान अंतर्गत आज आपने पाठ 6 1945 पछी नु विश्व एना विषय भणीशू। पण पाठ ने समझिए बराबर ए पेला तमे झड़प थी तमारी हाजरी कमेंट बॉक्स में नोंधावी लेजो, हूँ थोड़े क्षणों माटे उभी छूं। વિદ્યાર્થી મિત્રો હાજરી સરસ, ચાલો તો પાઠ્યપુસ્તક તો તમે ખુલ્લું રાખવું જ હશે બરાબર, પેન્સિલ પણ સાથે રાખજો એવા એક વાક્યના છે, ખાલી જગ્યામાં આવે એવા પ્રશ્ન જો તમે બરાબર ધ્યાન આપશો તો આમાં તમને જાવડી જશે બરાબર। 1945 પછીનું વિશ્વ શું કહે છે? પ્રાચીન કાળમાં ભારત અને વિશ્વભરમાં અસંખ્ય યુદ્ધો લડ્યાની વિગતોથી ઇતિહાસ પુષ્ટ ભરાયેલા છે, તેમ છતાં આ યુદ્ધોમાં હંમેશા યાદ રહે તેવા વૈશ્વિક પ્રભાવ ધરાવતા યુદ્ધોમાં મોટે ભાગે આધુનિક યુગના બે મહાયુદ્ધ પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધનો સમાવેશ કરી શકાય। પ્રથમ વિશ્વયુદ્ધને અંતે વિશ્વ કાયમ શાંતિ સ્થાપવાના હેતુથી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી, પરંતુ તેની કેટલીક મર્યાદાઓને કારણે નિષ્ફળ નીવડ્યો અને ઈસવીસન 1939માં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું। બીજા વિશ્વયુદ્ધની યુદ્ધ સમયની ઘેરી મનોદશા અને ભયંકરતાને માનવ જાતને શાંતિ અને સ્વાતંત્ર્ય રક્ષણ માટેના પ્રયાસોની પૂર્ણ એકવાર જરૂર સમજાય, પરિણામે સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના થઈ 24 ઓક્ટોબર 1947। શું કહે છે બરાબર? ઘણા બધા યુદ્ધો આખા વિશ્વમાં થયેલાના, પણ એ યુદ્ધો તો હતા જ, ઇતિહાસ એની નોંધ લે છે, પણ વિશેષ પ્રભાવ પડ્યો હોય તો વિશ્વયુદ્ધ પ્રથમ અને વિશ્વયુદ્ધ દ્વિતીય। પ્રથમ વિશ્વયુદ્ધ શાંતિ માટે બરાબર ને નક્કી કર્યું હતું કે એના માટે શું કહે છે કે ભાઈ રાષ્ટ્ર સંઘની સ્થાપના કરી હતી, પણ થોડીક ક્ષતિઓને કારણે મર્યાદાઓને કારણે એ કાંઈ શક્ય ન રહ્યું, પણ પછી રાષ્ટ્રસંઘની સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના થઈ 24 ઓક્ટોબર 1947। કારણ કે તમને ખબર છે ને વિશ્વયુદ્ધ પછી એમાંય પેલી ભયંકરતા તો આખા વિશ્વમાં અશાંતિ હતી, તમને ખબર છે? એમ કહેવાય છે કે વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાએ છે ને જાપાનના બે મોટા શહેર હિરોશિમા અને નાગાસાકી ઉપર અણુબોમ્બ ફેંક્યા હતા, એમ કહેવાય છે કે એની ઘણી અસર થઈ હતી। તમને ખબર છે એટલો બધો ભયંકર હોય કે એ કેટલાય માઇલો સુધી બરાબર ને એ વસ્તીને વનસ્પતિને બધાને પુરુષ કરી નાખે, અને એના એની એટલી બધી એની અસર થાય છે કે આજે પણ હજી અહીંયા બાળકો ખોડ ખાપણ વાળા જન્મે છે એમ, તો એની ભયંકરતા એટલી બધી હતી બરાબર। એટલે એ પછી એવી ઘણી બધી સમસ્યાઓ ઊભી થઈ આખા વિશ્વ માટે, અને બરાબર એ બધા માટે શું કહ્યું તો સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના થઈ। ક્યારે થઈ છે તમને આપું છે, સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના ક્યારે થઈ તો ખાસ બરાબર ને 24 ઓક્ટોબર, સાલ યાદ રાખજો 1945 એમ। હવે શું કહે છે, સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થઈ 24 ઓક્ટોબર 1945, સંયુક્ત રાષ્ટ્રનું ખતપત્ર બરાબર। હવે શું છે આ સંયુક્ત રાષ્ટ્રના ખતપત્રમાં? તો સંયુક્ત રાષ્ટ્રના ખતપત્રનો આરંભ આમુખથી થાય છે બરાબર, એ ખતપત્રમાં બધા નિયમો લખેલા હોય છે, શું છે એના હેતુઓ એ આપણે જોઈએ। આ ખાસ બરાબર યાદ રાખજો, કારણ કે આ તમને મોટા પ્રશ્નમાં પણ આખું પૂછાઈ શકે બરાબર ને। સંયુક્ત રાષ્ટ્રના ખતપત્રનો આરંભ આમુખથી થાય છે અને તેમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના હેતુઓ દર્શાવવામાં આવ્યા છે। તમને પરીક્ષામાં એમ પણ પૂછે કે સંયુક્ત રાષ્ટ્રસંઘના હેતુઓ જણાવો, તો આ બધા મુદ્દાની હું ચર્ચા કરું છું બરાબર ને, બરાબર ધ્યાન રાખજો એટલે તમને પ્રશ્નમાં આવડી જાય। હેતુઓ દર્શાવવામાં આવ્યા છે, આ હેતુઓ નીચે પ્રમાણે છે। જો પેલું, આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની સ્થાપના કરવી, આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની બરાબર ને, પેલા તો શાંતિ હોવી જોઈએ, એકબીજા અંદર ઝઘડતા હોવા જોઈએ નહીં, શાંતિ અને સલામતીની સ્થાપના કરવી, એ માટે શાંતિને અવરોધરૂપ હોય તેવી બાબતોને અટકાવવા કે દૂર કરવા તેમજ આક્રમણના કે શાંતિભંગના કૃત્યોને દબાવી દેવા
અસરકારક સામૂહિક પગલાં ભરવા, બરાબર ને? અશાંતિ સર્જાય એવા તત્વો ને તરત જ દબાવી દેવાના, એના માટેના પગલાં ભરવા. એમ દરેક આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનો શાંતિમય સાધન દ્વારા ઉકેલ લાવો, બરાબર ને? દેશ દેશો વચ્ચે ઝઘડા હોય, બરાબર ને, તો એની યોગ્ય વાટાઘાટો દ્વારા શાંતિથી એનો ઉકેલ લાવવાનો. બે દેશો વચ્ચે યુદ્ધ થાય જ નહીં, બરાબર ને? પેલા એને સમજાવવાના, આ બધા એના મુખ્ય હેતુ હતા. કારણ કે જોઈ છે અંદરો અંદર એક દેશ ને બીજા દેશ સાથે, બરાબર ને, સીમાને લઈને હોય કે કોઈ બીજા કરારને લઈને હોય, તો ઝઘડા થતા જ હોય. તો આ રાષ્ટ્ર શું કરે ભાઈ? સંયુક્ત રાષ્ટ્રો છે એને વાટાઘાટો દ્વારા, સમજૂતી દ્વારા બે દેશો વચ્ચે યુદ્ધ ન થાય અને નિર્ણય આવી જાય એમ. પછી બીજું, આત્મનિર્ણય તથા સમાન હક પાયા ઉપર રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવા, બરાબર ને? એકબીજા દેશો સાથે શું કહે છે, શાંતિ અને મૈત્રીપૂર્ણ સંબંધ વિકસે એવું થવું જોઈએ, તથા વિશ્વ શાંતિ જાળવવા તમામ યોગ્ય પગલાં ભરવા, બરાબર ને? કારણ કે દેશો બધા એકબીજા આંદોલન શાંતિ કરીએ તો જ વિશ્વ શાંતિ સર્જાય ને. પગલાં ભરવા, આર્થિક સામાજિક સાંસ્કૃતિક કે માનવતાવાદી સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રાપ્ત કરવો. શું કહે છે? આર્થિક, બરાબર ને, આર્થિક રીતે મદદની જરૂર પડે, બરાબર. પછી સામાજિક સાંસ્કૃતિક કે માનવતાવાદી સમસ્યાઓનું, જે કોમી રમખાણો થાય છે એ ન થાય, બરાબર. પછી માનવતાવાદી સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રાપ્ત કરવો, તથા જાતિ ભાષા લિંગ કે ધર્મના ભેદભાવ વિના તમામ વ્યક્તિઓ માટેની મૂળભૂત સ્વતંત્રતાઓ કે માનવ અધિકારો પ્રત્યે આદરભાવ ઉત્પન્ન કરવો, બરાબર ને? આ માનવના જે મૂળભૂત અધિકારો છે એના પ્રત્યે આદરભાવ ઉભો કરવો એમ. આ સમાન ધ્યેયો સિદ્ધ કરવા માટે કામ કરી રહેલા જુદા જુદા રાષ્ટ્રોના કાર્યો વચ્ચે સંવાદિતા લાવનાર કેન્દ્રીય સંસ્થા તરીકેનું કાર્ય કરવું, બરાબર ને? આ બધા રાષ્ટ્રો જે વિશ્વ શાંતિ, બરાબર ને, સંવાદિતા લાવે છે એના વચ્ચે મેઇન કેન્દ્રીય તરીકેનું કાર્ય કરવું એમ. આમ ખતપત્ર માંથી ફલિત થાય છે કે યુદ્ધને તિલાંજલિ અને ચીર શાંતિની ઝંખના, બરાબર? યુદ્ધ થાય જ નહીં, બરાબર ને? યુદ્ધનો વિદાય એમ અને ચીર શાંતિની ઝંખના, બરાબર ને? વિશ્વમાં કાયમ શાંતિ સ્થપાય ને એવી ઈચ્છા એમ. ઝંખના એ સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય ધ્યેય છે, બરાબર? સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય આ ધ્યેય છે તેમ કહી શકાય. હવે ઠંડુ યુદ્ધ જો, ત્યારે તો 1945 અને 1962 ઠંડુ યુદ્ધ થવાના કારણ શું અને એનું પરિણામ શું? શું કહે છે તો, બીજા વિશ્વયુદ્ધનું મહત્વનું પરિણામ એ આવ્યું કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવી મહાસત્તાઓની વિશ્વની નેતાગીરી અમેરિકા અને રશિયાએ લીધી. શું કહે છે કે બીજા વિશ્વયુદ્ધનું મહત્વનું પરિણામ એ આવ્યું કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવી મહાસત્તાઓની વિશ્વની નેતાગીરી અમેરિકા અને રશિયાએ લીધી, બરાબર? પેલા જે ભાઈ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ હતું એના હાથમાંથી સત્તા કોનામાં આવે છે ભાઈ? તો અમેરિકા અને રશિયામાં. યુદ્ધમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, અમેરિકા એક સાથે રહ્યા. જો આ ચારેય દેશો ક્યાં ક્યાં છે? તો યુદ્ધમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા અને અમેરિકા એક સાથે રહ્યા. પરંતુ યુદ્ધ પૂરા થયા પછી રશિયાના શાસન પદ્ધતિની વિચારસરણી ભિન્ન હોવાને કારણે અમેરિકા અને ઇંગ્લેન્ડ રશિયાથી અલગ પડ્યા, બરાબર ને? કારણ કે રશિયાની આખી વિચારસરણી જ અલગ હતી, એટલે પછી યુદ્ધ પછી ભાઈ અમેરિકા અને શું કહે છે ઇંગ્લેન્ડ આ બે રશિયાથી અલગ પડ્યા એમ. અમેરિકા અને ઇંગ્લેન્ડ રશિયાથી અલગ પડ્યા. યુદ્ધ પછીના સમયમાં આ બંને મહાસત્તાઓ વિશ્વ રાજકારણમાં કેન્દ્ર સ્થાને રહી. બંનેએ વિશ્વમાં પોતાનું વર્ચસ્વ વધારવા સક્રિય પ્રયાસો કર્યા. આ બે સત્તાઓ, બરાબર, કેન્દ્રમાં તો હતી જ અને પોતાનું વર્ચસ્વ વધારવા માટે, બરાબર, સક્રિય પ્રયાસો કરતી હતી એમ. આ ગાળા દરમિયાન વિશ્વ બે સત્તા જૂથો અને લશ્કરી જૂથોમાં વહેંચાઈ ગયું. હવે આવા બે જૂથમાં વહેંચાઈ ગયું, બરાબર, અને લશ્કર પણ બે વિભાગમાં વહેંચાઈ ગયું એમ. સત્તાનું બે ધ્રુવો એટલે કે અમેરિકા અને રશિયા, બરાબર ને, મહાસત્તા. એક બાજુ રશિયા આવે છે મહાસત્તા ઉપર અને બીજું આવે છે અમેરિકા એમ. રશિયામાં કેન્દ્રીકરણ થયું એટલે આ સમયગાળાને દ્વિધ્રુવી વિશ્વ વ્યવસ્થા ગાળા તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વયુદ્ધ પછી આ બે મહાસત્તાઓ વચ્ચેના સંબંધો સુમેર ભળિયા ન રહ્યા. શું કહે છે, બરાબર ને? વિશ્વયુદ્ધ પછી આ બે સત્તાઓ વચ્ચે, બરાબર, સુમેર ભળિયા સંબંધ રહ્યા નહીં એમ. બંને જૂથ વચ્ચે અસંતોષનું વાતાવરણ સર્જાયું. સત્તા માટે
છેકતા અને અત્યંત તંગ પરિસ્થિતિનું નિર્માણ થવાને કારણે આ તબક્કાને ઠંડુ યુદ્ધના તબક્કા તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમ? બરાબર ને, વિશ્વ યુદ્ધ પછી બરાબર જે અમેરિકા અને રશિયા મહાસત્તા ઉપર આવે છે, રશિયાની વિચારસરણી ભિન્ન હતી એટલે અમેરિકા એનાથી અલગ થઈ ગયું. પણ પછી બીજા વિશ્વ યુદ્ધ પછી બરાબર સતત આ બે વિચારસરણી વચ્ચે મતભેદ જ રહેતા હતા. એના કારણે હવે બેને પોતપોતાનું સત્તા વધારવામાં રસ હતો અને મતભેદો થયા. એટલે આ પરિસ્થિતિને, બંને વચ્ચેની પરિસ્થિતિને કારણે આખી પરિસ્થિતિ તંગ થઈ ગઈ. એટલે એને શું કહે છે, એ તંગ પરિસ્થિતિને ઠંડુ યુદ્ધ પણ કહેવામાં આવે છે. બીજા વિશ્વ યુદ્ધ પછી વિશ્વના મુખ્ય શક્તિશાળી રાષ્ટ્રો વચ્ચેના સત્તા સંબંધોમાં પરિવર્તન થયા. શું કહે છે, બીજા વિશ્વ યુદ્ધ પછી બરાબર ને, બે સત્તા, એક બાજુ રશિયા અને બીજી બાજુ અમેરિકા, એમ બંનેની સત્તા સંબંધોમાં પરિવર્તન થયા. એમ નાઝીવાદી જર્મની અને ફાસીવાદી ઇટાલી સામે મિત્ર દેશો તરીકે સાથે લડેલા બરાબર ને. હવે આ એક અમેરિકા સાથે લડે છે ને એક રશિયા સાથે, એટલે મિત્ર ભાવ એમની સાથે રહ્યા. એમ અમેરિકા અને રશિયા બંને વિરોધી સત્તા જૂથો, લશ્કરી જૂથો બન્યા. બે વિચારસરણી બેની ભિન્ન હતી અને બે વિરોધી જૂથો બન્યા. એમ બંને શક્તિશાળી રાષ્ટ્રો બન્યા અને તેમની વચ્ચે ઠંડુ યુદ્ધ શરૂ થયું. બંને શક્તિશાળી રાષ્ટ્રો બન્યા અને બંને વચ્ચે ઠંડુ યુદ્ધ શરૂ થયું. બ્રિટન અને ફ્રાન્સનો વિજય તો થયો, પણ યુદ્ધમાં થયેલી ભયંકર તારાજીને લીધે બંને મહાસત્તા તરીકેનો દરજ્જો ગુમાવી બેઠા. શું કહે છે, બ્રિટન અને ફ્રાન્સ વિજય તો થયા, પણ ઘણી બધી યુદ્ધમાં તારાજી થઈ હતી એટલે એ ભાઈ જે મહાસત્તાનો દરજ્જો હતો એ ગુમાવી બેસે છે. યુદ્ધમાં હારેલા જર્મની, ઇટાલી અને જાપાન આર્થિક, રાજકીય અને લશ્કરી એમ બધી રીતે નષ્ટ થયા. બરાબર ને, જો આ યુદ્ધમાં કેટલા હશે, તો ભાઈ યુદ્ધમાં હારેલા જર્મની, ઇટાલી, જાપાન બરાબર, આ નીચે અંડરલાઈન કરી નાખો, આર્થિક, રાજકીય અને લશ્કરી એમ બધી રીતે નષ્ટ થયા. સ્વાભાવિક છે કે યુદ્ધમાં ખૂબ પૈસાનું રોવાણ થાય અને લશ્કરો પણ એમાં, સૈનિકો પણ એમાં માર્યા છે, એટલે ખૂબ આમાં આટલા દેશોને નુકસાન થયું. યુદ્ધના પાછળના તબક્કા દરમિયાન સોવિયત એટલે કે યુનિયન રશિયાએ જર્મનીના પૂર્વ ભાગ ઉપરાંત અન્ય પૂર્વ યુરોપના દેશો જેવા કે ઓસ્ટ્રેલિયા, આલ્બેનિયા, હેંગેરી, યુગોસ્લાવિયા, જીકોસ્લાવિયા, પોલેન્ડ, રૂમાનિયા, બલ્ગેરિયા, બાલ્ટિક રાજ્યો પર લશ્કરી કબજો મેળવ્યો. બરાબર, રશિયાએ આ બધા દેશો ઉપર લશ્કરી કબજો મેળવ્યો. આ દેશોમાં સામ્યવાદી પક્ષોને સત્તા સોંપી, જે સામ્યવાદી પક્ષ હતા એને સત્તા સોંપી, જેથી તેમના પર રશિયાનું વર્ચસ્વ રહ્યું. સ્વાભાવિક છે કે એની વિચારસરણી અનુકૂળ હોય એટલે એના ઉપર તેનું જ વર્ચસ્વ રહીએ. આ ગાળા દરમિયાન રશિયાએ અણુ ખતરો 1949 કરીને એકમાત્ર અણુબોમ્બ ધરાવતી અમેરિકાની પ્રભુત્વવાળી સત્તાને પડકારી. પશ્ચિમ યુરોપના જે દેશોને બ્રિટિશ અમેરિકી દળોએ મુક્ત કર્યા હતા ત્યાં ધીરે ધીરે લોકશાહી શાસન પ્રથા સ્થપાઈ. હવે લશ્કરી જૂથોમાં વહેંચાયેલું વિશ્વ બરાબર ને, બીજા વિશ્વ યુદ્ધ પછી બરાબર ને, રશિયા અને અમેરિકા બે મહાસત્તા ઉપર આવે છે બરાબર ને. હવે પછી કેવી પરિસ્થિતિ થાય છે એ તો આપણે જોયું. હવે આ બે લશ્કરી જૂથોમાં આખું વિશ્વ વહેંચાઈ જાય છે. બીજા વિશ્વ યુદ્ધ પછી યુરોપ અને વિશ્વના દેશો એક યા બીજી સત્તા જૂથો સાથે જોડાતા. બે દિશામાં ધ્રુવીકરણની પ્રક્રિયા ઉદભવી બરાબર ને. શું કહે છે, યુરોપ અને વિશ્વના દેશો એક યા બીજી સત્તામાં જોડાતા, એટલે કે અમેરિકા કે રશિયામાં, એમ બે દિશામાં ધ્રુવીકરણની પ્રક્રિયા ઉદભવી અને વેગવાન બની. બંને સત્તા જૂથો વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું બરાબર ને, કારણ કે બે સત્તાઓ વિશે આમ સંબંધ સુમેળ ભર્યા ન રહ્યા. એમ આથી કેટલાક લશ્કરી જૂથો રચાયા. સોવિયત સંઘ અને સામ્યવાદથી બચવા અમેરિકાની પ્રેરણાથી ઉત્તર એટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલા નાટો નામે એક સંગઠન રચાયું બરાબર. જો તમને પૂછવામાં આવે કે ભાઈ સોવિયત અને સામ્યવાદથી બચવા અમેરિકાની પ્રેરણાથી ઉત્તર એટલાન્ટિક મહાસાગર કિનારે આવેલ નોટો નામે એક સંગઠન રચાયું. દક્ષિણ અને પૂર્વ એશિયાના દેશોના રક્ષણ માટે બીજા લશ્કરી જૂથની રચના કરી બરાબર. શું કહે છે, હવે દક્ષિણ અને પૂર્વ એશિયાના દેશોના રક્ષણ માટે બીજા લશ્કરી જૂથની રચના કરી. આ જૂથ શિયાટો બરાબર તરીકે ઓળખાતું.
આ સૈનિક સંગઠનની સામે રશિયાએ વોર્સો કરારનામે સૈનિક સંગઠનની રચના કરી. આ સંગઠનના આલ્બેનિયા, બલ્ગેરિયા, ચેકોસ્લોવાકિયા, પૂર્વ જર્મની, હંગેરી, પોલેન્ડ, રૂમાનિયા અને રશિયા સભ્યો હતા. મધ્ય પૂર્વના દેશો ઇંગ્લેન્ડની પ્રેરણાથી સેન્ટો નામે એક જૂથ રચાયું, પરંતુ ઇરાકમાં ક્રાંતિ થતા તે જૂથથી અલગ થયું. પાછળથી આ જૂથની નેતાગીરી અમેરિકાએ લીધી, બરાબર ને? હવે પછી વિશ્વ છે એ આવા જુદા જુદા જૂથોમાં વેચાઈ ગયું. હવે આવે છે સશસ્ત્રીકરણ, નિશસ્ત્રીકરણ, પરમાણુ શસ્ત્રોનું સર્જન અને તેના ઉપયોગ. શું કહે છે તો ઠંડા યુદ્ધ દરમિયાન સમગ્ર વિશ્વ પર પ્રભુત્વ જમાવવા માટે બંને મહાસત્તાઓ વચ્ચે ઉગ્ર સ્પર્ધા થઈ, બરાબર ને? સમગ્ર વિશ્વ ઉપર પોતાની સત્તા, પોતાનો રૂવાબ દેખાડવા માટે, બરાબર ને, બંને વચ્ચે ઉગ્ર સ્પર્ધા થઈ અને શસ્ત્ર સ્પર્ધા તથા શાસ્ત્રોના ઉત્પાદન વધારવાની હરીફાઈ થઈ, બરાબર ને? શસ્ત્રોનું ઉત્પાદન વધારવાની, બરાબર ને? હથિયારો યુદ્ધના, બરાબર, તેના આગળ જાજા છે, બરાબર, એની હરીફાઈ થઈ બંને સત્તા વચ્ચે. અમેરિકાએ હિરોશિમા અને નાગાસાકી ઉપર અણુબોમ્બ ફેંકી પોતાની સર્વોપરિતા સિદ્ધ કરી. કીધું તમને અમેરિકાએ છે ભાઈ પોતે પાસે અણુસત્તા છે એમ દેખાડવા માટે જાપાનના બે મોટા શહેર હિરોશિમા અને નાગાસાકી ઉપર અણુબોમ્બ ફેંકાય. એ પછીના 4 વર્ષમાં સોવિયત યુનિયન રશિયાએ અણુખતરો કરી પોતાની સર્વોપરિતા સિદ્ધ કરી. અમેરિકાની દક્ષિણ પશ્ચિમે આવેલી સામ્યવાદી શાસન પ્રથા ધરાવતા ક્યુબાની નાકાબંધી અમેરિકાએ ઈસવીસન 1961-62 દરમિયાન જાહેર કરી, બરાબર? પછી અમેરિકાના આક્રમણના ભયથી ક્યુબાનું રક્ષણ કરવા માટે સોવિયત યુનિયને પરમાણુ શસ્ત્રોથી સજ્જ મિસાઇલ વાળા વાહન કેરેબિયન સમુદ્રમાં મોકલ્યા. બંને મહાસત્તાઓએ એકબીજાને પરમાણુ શાસ્ત્રનો ઉપયોગ કરવાની ધમકી આપી, બરાબર ને? જો બે મહાસત્તા છે અને બે પાસે અણુશાસ્ત્ર છે એમ એકબીજાને બતાવવું છે એમ ધમકી આપી. છેવટે અમેરિકા અને સોવિયત યુનિયનના વડાઓ વચ્ચે પહેલીવાર હોટલાઈન પર વાત થઈ, જેથી સોવિયત યુનિયને પોતાના વહાણ પાછા વાળવાનો વિચાર કરી વહાણ પાછા વાળ્યા, બરાબર ને? બે વચ્ચે વાટાઘાટો થઈ અને પછી સોવિયતે પોતાના વાહનો પાછા લીધા એમ બંને વચ્ચે યુદ્ધની ઘટના ટળી ગઈ. આ ઘટનાને ક્યુબાની કટોકટી, બરાબર ને? ક્યુબાની કટોકટી તરીકે કોને ઓળખવામાં આવે છે, બરાબર? તો ખાસ યાદ રાખજો, બરાબર, ક્યુબાની કટોકટી તરીકે ઓળખવામાં આવે છે. આથી બંને મહાસત્તાઓ વચ્ચે પરસ્પર સંદેશાની આપ લે શરૂ થઈ. બંને મહાસત્તાઓ વચ્ચે ગેરસમજણ દૂર થવાને માર્ગ મોકળો બન્યો. બંને મહાસત્તાઓએ પરમાણુ શાસ્ત્રનો ઉપયોગ ન કરી માનવ કલ્યાણનું કાર્ય કર્યું. આથી ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે. બે દેશો સમજી ગયા એના કારણે, બરાબર ને, વિશ્વ છે એ મહાનોના વિનાશથી બચી ગયું. એટલે શું કહે છે કે ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે આને ઓળખવામાં આવે છે, ક્યુબાની કટોકટી. અમેરિકા, સોવિયત યુનિયન અને બ્રિટન પરમાણુ શસ્ત્રોનું નિશસ્ત્રીકરણ અને પરમાણુ શસ્ત્રોના પરીક્ષણ અને ઉત્પાદન અને ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મૂકવા સહમત થયા. આને આંશિક પરમાણુ અખતરાબંધ સંધિ તરીકે ઓળખવામાં આવે છે. અમેરિકા અને સોવિયત યુનિયન, બરાબર ને, બ્રિટન પરમાણુ શસ્ત્રોનું નિશસ્ત્રીકરણ અને પરમાણુ શસ્ત્રોના પરીક્ષણ અને ઉત્પાદન અને ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મૂકવા સહમત થયા, બરાબર ને? ભાઈ એમ નામ કોઈ કરી શકે નહીં એમ. આને આંશિક પરમાણુ અખતરાબંધ સંધિ તરીકે ઓળખવામાં આવે છે. આ સંધિ પર ફ્રાન્સે હસ્તાક્ષર કર્યો નહીં, બરાબર? આ સંધિ નક્કી કર્યું પણ એમાં ફ્રાન્સ હસ્તાક્ષર પોતાનું કરતું નથી એમ. અને પરમાણુ અખતરા કરવાનું ચાલુ રાખ્યું અને એને પોતાના પરમાણુ અખતરો ચાલુ રાખ્યા એમ. તેમજ ચીને પણ આ સંધિ પર હસ્તાક્ષર કર્યા નહીં, બરાબર? ફ્રાન્સ અને ચીન, જો ખાસ યાદ રાખજો, બરાબર ને, કર્યા નહીં. અને 1964માં અણુ અખતરો કર્યો. આ સંધિ એકબીજા દેશ પણ અણુ અખતરા કરવા પર પ્રતિબંધ મુક્તિ હતી, છતાં વિશ્વના 5 રાષ્ટ્રો શસ્ત્રો ધરાવતા રાષ્ટ્રો બની ચૂક્યા હતા, બરાબર ને? આ સંધિ છે ભાઈ એમનો સહમતિ વગર કોઈ કરી શકે નહીં, એના ઉપર પ્રતિબંધ હતો, છતાંય આ 5 રાષ્ટ્રો છે એ શસ્ત્રો ધરાવતા રાષ્ટ્રો બની ચૂક્યા હતા. ચીન સિવાયના 4 સંયુક્ત રાષ્ટ્રોની સલામતી
સમિતિના કાયમી વીટો વીટો સત્તા ધરાવતા સભ્યો રાષ્ટ્ર હતા. બરાબર ને? વીટો સત્તા ધરાવતા એ રાષ્ટ્ર હતા. એમ પરમાણુ શાસ્ત્રો વિઘાતક રાસાયણિક જૈવિક શાસ્ત્રો તેમજ દૂરના અંતર સુધી પહોંચાડી શકાય તેવા પ્રેક્ષક શાસ્ત્ર એટલે કે મિસાઇલના ઉત્પાદનની અદ્યતન ટેકનોલોજી આ પાંચ રાષ્ટ્રો પાસે હતી. બરાબર? અણુશાસ્ત્રો છે એવા અદ્યતન મિસાઇલો બનાવવાની, બરાબર ને, બધું કેની પાસે? આ પાંચ રાષ્ટ્રો પાસે હતું. એમ મનુષ્ય જાતિનો જ નહીં સમગ્ર જીવ સૃષ્ટિ સાથે આખા જગતનો અનેક વાર વિનાશ કરી શકે તેવા રાષ્ટ્રોના ભય નીચે વિશ્વ દવાયેલું હતું. કારણ કે તમને ખબર છે ને, અણુબોમ્બ છે એ ખાલી માણસોને જ મારતો નથી પણ એની એટલી બધી તીવ્રતા હોય છે કે એ વનસ્પતિ જીવ સૃષ્ટિ બધું એમાં બળી અને રાખ થઈ જાય છે. બરાબર? અને વાતાવરણને એટલું નુકસાન કરે છે અને ભવિષ્યમાં પણ એની એટલી બધી તીવ્ર અસર થાય છે. એમ ભય નીચે વિશ્વ દબાયેલું હતું. બે મહાસત્તાઓ વચ્ચે ઠંડા યુદ્ધની તીવ્રતા ઘટતા તેમની વચ્ચે સંબંધ સુધાર પ્રક્રિયા શરૂ થતા મહાસત્તાઓએ પરમાણુ શસ્ત્રો પર મર્યાદા મૂકી અને તેમાં ઘટાડો કરતી સંધિઓ પર હસ્તાક્ષર કર્યો. ભારતે આ સંધિઓ આવકારી છે પણ તે હંમેશા નિઃશસ્ત્રીકરણની હિમાયત કરે છે. બરાબર? આ સંધિ તો સ્વીકારી પણ ભારત તેનું આગ્રહી રાખે છે નિઃશસ્ત્રીકરણની. બરાબર ને? જ્યાં સુધી પરમાણુ શસ્ત્રોનું સંપૂર્ણ નિઃશસ્ત્રીકરણ થાય નહીં ત્યાં સુધી વિશ્વ પરમાણુ શસ્ત્રોના જોખમમાંથી મુક્ત બની શકશે નહીં. બરાબર? જે સંપૂર્ણ નિઃશસ્ત્રીકરણ આવે તો જ, નકર આમાંથી વિશ્વ બચી શકે એમ છે નહીં. જો મિત્રો, હવે છે ને બાકીના ટોપિકની ચર્ચા આપણે પછીના પીરિયડમાં કરશું પણ આજે મારે તમને એક ખાસ પ્રશ્ન આપવો છે. સંયુક્ત રાષ્ટ્રનું ખતપત્ર, બરાબર ને? શું કહે છે કે સંયુક્ત રાષ્ટ્રના ખતપત્રનો આરંભ આમુખથી થાય છે અને તેમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના હેતુઓ દર્શાવવામાં આવ્યા છે. આ હેતુ છે ને સરસ મજાના રફ નોટમાં લખજો. બરાબર? હાઈકના જો આવા છે તમારી ચારે ચાર હેતુ લખી નાખવાના છે અને વાંચી પણ લેવાના છે. બરાબર? બહુ ઝાઝુ નથી આપતી હોમવર્ક, અત્યારે ખાલી એટલું જ રફ નોટમાં આપું છું. પાસ પૂરો થઈ જાય પછી બીજા પ્રશ્ન જવાબ આપીશ. તો આજે જેટલું ચાલ્યું છે એટલું બરાબર વાંચજો અને હા, એ ટોપિક મેં આપ્યો છે એટલો લખજો. અસ્તુ.